માખણ મિસરી લઈને ચાલ્યા ગિરિરાજની પૂજા કરવા. 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 ગોપ ગોવાળો સૌ સાથે ચાલ્યા ગિરિરાજની પૂજા કરવા. ગોવાળો સાથે ચાલ્યા ગિરિરાજની પૂજા કરવા. ગોપ ગોવાળો સૌ સાથે આવ્યા ગિરિરાજની પૂજા કરવા. ગોપ ગોવાળો સાથે ચાલ્યા ગિરિરાજની પૂજા કરવા. ગોરી રાધિકાને સાથે લાવ્યા 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 ગિરિરાજની પૂજા કરવા. માખણ મિસરી લઈને આવ્યા ગિરિરાજની પૂજા કરવા. ગોપ ગોવાળો સાથે આવ્યા ગિરિરાજની પૂજા કરવા. ગોપ ગોવાળો સાથે આવ્યા ગિરિરાજની પૂજા કરવા. ગોપ ગોવાળો સાથે આવ્યા ગિરિરાજની પૂજા કરવા. મારો રાજા રણ છોડ છે એને મન માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મન માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મન માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજારણ છોડ છે એને મને માયા લગાડી રે. એ તમે મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા. એ તમે મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી છોડ છે એને મન માયા લગાડી રે. ગાયો નો ગવાલ રાજા રણ છોડ છે એ
મને માયા લગાડી રે, તમે મને માયા લગાડી રે, તમે મને માયા લગાડી રે, તમે મને માયા લગાડી. માખણ મિશરી લઈને આવ્યા ગિરિરાજની પૂજા કરવા, માખણ મિશરી લઈને આવ્યા ગિરિરાજની પૂજા કરવા. બસ એક બાર આજા ગિરિરાજ કે શરણ મેં, બસ એક બાર આજા ગિરિરાજ કી શરણ હો, બસ એક બાર આજા ગિરિરાજ કે શરણ મેં, બસ એક બાર આજા ગિરિરાજ કે. ભગવાન કૃષ્ણ, દાઉજી મહારાજ, ગોપ ગોવાળો, રાધિકા, આ વ્રજવાસીઓ તમામ લોકો એક, તમામ લોકો આવીને ઉભા રહ્યા છે. ભગવાન ગોવર્ધનનાથની પાસે આવી તમામ સામગ્રીઓ ત્યાં રાખી અને બ્રાહ્મણો વેદ મંત્રોથી ભગવાનની પૂજા કરાવે છે. ભગવાનની જ્યારે વેદ મંત્રોથી પૂજા થાય છે, નંદ બાબા અને યશોદા પૂજામાં બેઠા છે, એક બાજુ ભગવાન કૃષ્ણ બેઠા છે અને એક બાજુ દાઉજી મહારાજ બેઠા છે. બ્રાહ્મણો એક પછી એક પાત્રની અંદર રહેલા એ પદાર્થોથી ભગવાન ગોવર્ધનનાથની પૂજા કરાવે છે. જ્યારે ભગવાનની પૂજા કરો ને ત્યારે એમાં ભાવ રાખજો વાલા, ભાવ વગરની પૂજા કઈ કામની નથી. તમે એક વાટકો દહીં દૂધ મધ ઘી સાકર ભેગું કરી અને ભગવાનની ઉપર ચડાવી દેશો પણ એમાં ભાવ નહીં હોય તો કઈ કામનું નથી. ભગવાનને ભાવથી એક માત્ર ચમચી તમે ચડાવશો ને, એક આચમની અર્પણ કરશો તો પણ ભગવાન તમારું માની લેશે. અને ભાવ વગરનો કદાચ એક મોટો ટોપ ભગવાનને પંચામૃતનું અર્પણ કરશો તો એમાં ભગવાન તમારું કાંઈ ગ્રહણ નહીં કરે. કારણ જ્યાં ભાવ ન હોય ને ત્યાં ભગવાન કશું ગ્રહણ ન કરે. ભગવાને સ્વયં કીધું છે કુરુક્ષેત્રના મેદાનના યુદ્ધની પૂર્વે દુર્યોધનને કહેવા ગયા કે દુર્યોધન આ યુદ્ધને નિવારો, ત્યારે દુર્યોધને યુદ્ધ ન નિવાર્યું, અનિવાર્ય કર્યું. અને એ સમયે ભગવાનને જ્યારે જમવાનું આમંત્રણ આપ્યું, ભગવાને શું કીધું કે દુર્યોધન 56 જાતના ભોગ બનાવ્યા છે પણ એમાં ભાવ નથી, એટલે મારે તારા ઘરનું કાંઈ જમવું નથી. એટલે ભગવાન ભાવ વગરના કશું ન જમે. ભગવાનને જે પણ વસ્તુ અર્પણ કરો એમાં તમારા મનનો પવિત્ર ભાવ હોવો જોઈએ. અને એક બાજુ જો જોવા જઈએ ને તો ગોવર્ધન લીલાની કથા, આ ગોવર્ધન એટલે આ શરીર છે અને આ શરીરને ભગવાન કૃષ્ણએ ધારણ કર્યું છે, આ શરીરને ભગવાન કૃષ્ણએ ધારણ કર્યું છે. જ્યાં સુધી કૃષ્ણની ઈચ્છા હશે ત્યાં સુધી ગોવર્ધનને ઉપાડી રાખશે. જેવો હાથ નીચે લઈ લેશે ને એટલે ગોવર્ધન આપોઆપ નીચે પડી જશે. સાહેબ પણ બ્રાહ્મણો વેદ મંત્રોથી ભગવાનની પ્રાર્થના કરે છે, ભગવાનને આસન આપે, ભગવાનનું આહ્વાન કરે, ભગવાનને પાદ્ય આપે, ભગવાનને અર્ઘ્ય આપે, ભગવાનને સ્નાન કરાવે, ભગવાનને પાણી પીવરાવે છે. એક પછી એક બ્રાહ્મણ વેદ મંત્રોના પાઠ કરે છે, પુરુષોક્તના પાઠ થયા છે. હરિ ઓમ સહસ્ર શ્રી રેખા પુરુખ ભૂતં જસ્ચ ભાવ્યમ ઉદામ્રે તત્વશેષાનો જદન્ને આતિરોહતિ એતાવાનસ્ય મહિમાતો જાયા ભૂતા
બ્રાહ્મણો એક પછી એક વેદ મંત્રનું ગાન કરતા જાય અને એક પછી એક પાત્રમાં રહેલી સામગ્રી ભગવાન ગોવર્ધનનાથને અર્પણ થતી જાય છે. પંચામૃતમાં રહેલું એ દૂધ દહીં ઘી મધ સાકર ભગવાનને અર્પણ થયા. પણ મારે આ ચેતરિયા પરિવારના આંગણે જ્યારે પંચામૃતથી સ્નાન થયું ભગવાનનું, ત્યારે મેં પંચામૃતનું સ્નાન ભગવાનને શા માટે? આ બધાએ રોજના માટે વર્ષમાં કેટલી વખત પૂજામાં બેસતા હશો, પણ ક્યારેય બ્રાહ્મણને પૂછવાનો પ્રયત્ન કર્યો જ નથી કોઈ દિવસ કે પંચામૃતનું સ્નાન શા માટે. તો આ સાંભળો, પંચામૃતનું સ્નાન શા માટે? પેલું સ્નાન ભગવાનને દૂધથી કરાવ્યું. દૂધનો રંગ સફેદ છે અને સફેદ આપણા આ જગતમાં શાંતિનું પ્રતીક છે, માટે ભગવાનને કીધું, ભગવાન આ દૂધનું સ્નાન સ્વીકાર કરો અને અમારા પરિવારમાં શાંતિનું પ્રદાન કરો, શાંતિનું પ્રદાન કરો. સાથે દૂધ એ શીતળતાનું એક પ્રતીક છે, એટલા માટે અમારા જીવનમાં શીતળતા પણ આવે એટલા માટે અમે આપને દૂધનું સ્નાન કરાવીએ. દહીંની અંદર સંપ અને શ્રદ્ધા રહી છે. દૂધ હોય ઢોળાય તો એનો રેલો ચાલે, પણ દહીં ઢોળાય તો એ રેલો ન ચાલે, એ દહીં એ દૂધ એમાંથી ભેગું થઈ જાય. બીજો શ્રદ્ધાનો વિષય છે, જ્યારે બહેનો રાતે દૂધ ગરમ કરે, એ દૂધ ઠરી જાય એટલે ઉપરથી મલાઈ ઉતારી લે અને અંદર મેળવણ નાખે, પછી એના ઉપર દીશ ઢાંકી દે, છીપું ઢાંકી દે અને એને રસોડામાં મૂકી દે, પછી 2-2.5 વાગે ને એટલે વળી પાછા ઊભા થાય અને વળી પાછો ડબ્બો ખોલે અને ઓલું છીપું ખોલે અને એમાં આંગળી આમ જેની જાયમુક નહીં પાછું મૂકી આવે, પાછા વહેલી સવારમાં 5 વાગે જાય, વળી પાછું છીપું ખોલે, વળી પાછી આંગળી હલાવે, આ જાયમુક નહીં, આમ દહીં જામે. બરાબર છે ને બેનો? હા કે ના? આમ જ દહીં જામે ને? હા, આખી રાત હલાવ્યા કરો, કોઈ દી ન જામે. પણ સાંજે દૂધની અંદર મેળવણ નખાઈ જાય, માથે છીબું ઢકાઈ જાય અને એના ઉપર વજન મૂકીને જ્યારે મુકાઈ જાય ને, પછી સવારે ઉઠે ને ત્યારે એને શ્રદ્ધાપૂર્વક ઉઠે કે મેં જે દૂધમાં મેળવણ નાખ્યું છે એ દૂધનું આજે દહીં બની ગયું છે. અને ખરેખર દહીં બને કારણ શ્રદ્ધાથી દહીં બનતું હોય છે સાહેબ, શ્રદ્ધાથી બનતું હોય. એટલે ભગવાનને કીધું, ભગવાન અમે તમને દહીંનું સ્નાન કરાવીએ, એમાં સંપ પણ સમાયેલો છે અને શ્રદ્ધા પણ સમાયેલી છે, માટે અમારી ભક્તિમાં શ્રદ્ધા પણ આવે એ માટે અમે આપને દહીંનું સ્નાન કરાવ્યું. ત્યારબાદ ત્રીજું સ્નાન ભગવાનને ઘીથી કરાવ્યું. ઘીમાં 2 તત્વો રહ્યા છે. ઉદ સ્નાનનું તત્વ આપણને પ્રકાશ આપે છે અને ઘીથી આપણને બળ મળે, માટે ભગવાનને કીધું, ભગવાન અમારું જીવન તેજોમય બનાવજો અને સાથે સાથે શક્તિશાળી પણ બનાવજો. અમને માંદા ન બનાવતા, માયક આંગલા ન બનાવતા, લાકડીના ટેકા વગર હાલી ન ગેવા ન બનાવતા. ત્રીજું સ્નાન ઘીથી કરાવ્યું. ચોથું સ્નાન ભગવાનને મધથી કરાવ્યું. મધની અંદર એ મધ ઔષધિ છે, એટલે ઔષધિનું સ્નાન એટલા માટે કે ભગવાન અમારું જીવન નિરોગી રહે. બીજો ગુણધર્મ છે, અમારું જીવન પરોપકારી બને. મધમાખી મધ ભેગું કરે, પણ કોઈ દી પોતે મધ ખાઈ ગઈ હોય આવું બન્યું નથી, બીજા માટે મધ ભેગું કરે. તો ભગવાનને કહે, ભગવાન અમારી પાસે સંપદા આવે ને તો અમે પણ પરોપકારી બનીએ, કોઈકને ઉપયોગી બનીએ, આવું જીવન જીવાડજો, માટે મેં આપને મધનું સ્નાન કરાવ્યું. અને છેલ્લે સાકરનું સ્નાન. સાકરમાં 2 ગુણધર્મો છે, એક એની પાસે મીઠાશની સંપદા અને એક સંપ. ભગવાનને કહીએ કે તમારી કૃપાથી અમારા ઘરે ગમે તેટલી ધન સંપદા આવે, પણ કોઈ દિવસ અભિમાન ન આવે અને જેમ સાકર દૂધમાં ભળી જાય, ન દૂધને છલકાવા દે, ન સાકર બહાર આવે, એમ અમે અમારા પરિવારની સાથે હળીમળીને રહીએ અને અમારા જીવનમાં કોઈ દિવસ અહંકાર ન આવે, માટે અમે તમને પંચામૃતનું સ્નાન આપીએ છીએ. આપણે આ પંચામૃતના સ્નાનનું મહત્વ બતાવ્યું છે. ત્યારબાદ ભગવાનને અભિષેક થતો હોય, એ અભિષેક થતો હોય, અભિષેક પણ ઋષિમુનિઓએ જાણી જોઈને કર્યો છે. અભિષેકનો નિયમ છે કે તમે જ્યારે ભગવાનની ઉપર કોઈ ધાર ચાલુ કરો ને, એ ધાર ન તૂટે એ અભિષેક છે. એ ધાર ન તૂટે ક્યારે? તમારો જીવ અહીંયા હોય, તમારી નજર અહીંયા હોય, તઈ નકર ચારે બાજુ જોતા જાય તો ધાર કંઈ તૂટે કંઈ નક્કી નહીં. ભગવાન કહે છે, મહાપુરુષો કહે, ઋષિમુનિઓ કહે છે, આ માણસ 3 કલાક પૂજામાં બેસે ને, 3 કલાક એક ધરું ધ્યાન નહીં રાખે, માટે અભિષેક 5 મિનિટ આલે ને તો 5 મિનિટ પણ એનું ધ્યાન ભગવાનમાં રહે એટલે અભિષેકની અહીંયા શોધ થઈ છે સાહેબ. એનું ધ્યાન કેન્દ્રિત રહે, કારણ કે આમ પણ ભગવાને કીધું નારદને કે નારદ, આ કળિયુગનો જીવાત્મા 24 કલાક નો બેહે કાંઈ નહીં, 12 કલાક નો બેહે કાંઈ નહીં, 6 કલાક નો બેહે તો કાંઈ નહીં, પણ ગાયના શિંગ ઉપર એક રાયનો દાણો ટકે એટલી વાર મારામાં નજર લગાડે ને તો પણ એને હું ગતિ આપી દઈશ, તો પણ મોક્ષ આપી દઈશ. કારણ કે ભગવાનને ખબર હતી આ માણસનું મન બહુ ચંચળ છે, બેઠો હશે અહીંયા અને જીવ હશે ગામના પાદરીમાં, કે મારા મિત્રો અહીંયા બધા બેઠા છે ને હું આજે અહીંયા બેઠો, મારે આજ અહીંયા ચેતરિયા પરિવારને મોઢું દેખાડવા આવવું પડ્યું ને. એટલે આવી આપણી ભાવના હોય છે સાહેબ. ત્યારબાદ ભગવાનને નૈવેદ્ય ધરાવ્યા છે. અહીંયા પણ જો ભગવાનને કેટલા સરસ મજાના નૈવેદ્ય અર્પણ કર્યા છે.
વસ્ત્ર આપ્યા, ઉપવસ્ત્ર આપ્યા, યજ્ઞોપવિતના દાન આપ્યા છે. ભગવાનને નૈવેદ્ય ધરાવ્યું, નૈવેદ્ય અર્પણ કર્યા પછી ભગવાનને દક્ષિણા અર્પણ કરી છે. ભગવાનને દક્ષિણા અર્પણ કર્યા બાદ ભગવાનની આરતી ઉતરે છે અને આરતી ઉતર્યા બાદ ભગવાનને મંત્ર પુષ્પાંજલિ આપે અને એ મંત્ર પુષ્પાંજલિ આપ્યા બાદ ભગવાનને એક વિશેષ અર્ઘ્ય ફળ આપે છે. શું કામે ને? ભગવાનને કીધું, ભગવાન અમે તમારી પૂજા કરી, એ પૂજાના અંતે એક ફળ આપીએ છીએ, જેમ અમે તમને ફળ આપ્યું ને એમ તમે પણ આ પૂજાનું વિશેષ ફળ અમને આપનારા બનજો, એટલે અમે આપને વિશેષ અર્ઘ્ય ફળ આપ્યું છે. ભગવાનને ફળ પ્રદાન કર્યું છે. આવી ભગવાનની ષોડશોપચાર પૂજા થઈ છે. બ્રાહ્મણો ષોડશોપચાર પૂજા કરાવે એ સમયે ઇન્દ્રને ખબર પડી કે આજ અહીંયા મારી પૂજા નહીં, અહીંયા ગોવર્ધન પર્વતની પૂજા થઈ. અને ઇન્દ્રએ જા વરુણ દેવને આજ્ઞા કરી કે જા વરુણ, વ્રજ ને વૃંદાવન ઉપર એવા વરસી પડો, એવા વરસી પડો કે બારે મેઘ ખાંગા થઈ જવા જોઈએ, નદી નાળા છલકાવા જોઈએ અને વ્રજના લોકોને ખબર પડી જવી જોઈએ કે ઇન્દ્રની પૂજા ન થઈ એનું પરિણામ શું હોઈ શકે. બારે મેઘ ખાંગા થયા, મુશળધાર વરસાદ વરસે, આકાશમાં વીજળીના કડાકાઓ થાય છે અને એકદમ મહાભયંકર અવયવ એવું વાતાવરણ સર્જાયું અને તમામ લોકો કૃષ્ણ પાસે આવીને કહે છે, કનૈયા બચાવી લે નહીં તો આમાં મરી જશું, હવે કઈક કર, હવે શું કરશું. અરે ભગવાન કૃષ્ણ બોલ્યા છે, બાબા ગોવાળો ચિંતા ન કરો, મારો ગોવર્ધનનાથ આપણા બધાની રક્ષા કરશે. અને એ સમયે ભગવાન ગોવર્ધનનાથને પ્રાર્થના કરે અને જાણે એક નાનું બાળક પોતાના રમકડાને ઉપાડે એમ ભગવાન કૃષ્ણએ પોતાના ડાબા હાથના ટચલી આંગળીના નખના ટેરવા ઉપર ભગવાને ગિરિરાજને ધારણ કર્યો. બોલીએ ગિરિરાજ ધરણ કી ગોવર્ધનનાથ કી. ભગવાને ગિરિરાજને ધારણ કર્યા છે. જેમ જેમ વ્રજવાસીઓ નીચે આવતા ગયા ને તેમ તેમ ભગવાન ગિરિરાજ એનું કદ વધારતા ગયા છે. આ કથા એમ પણ કહે છે કે જડમાં પણ ઈશ્વર છે અને ચેતનમાં પણ ઈશ્વર છે. જ્યાં જુઓ ત્યાં છે સાહેબ, પર્વતમાં પણ ઈશ્વર છે. આવું પ્રહલાદે એના બાપને કહ્યું હતું, જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, જ્વાલા માલા કુલે વિષ્ણુ, સર્વ વિષ્ણુ મયમ જગત. આખું જગત વિષ્ણુને આધીન છે. દરેક જગ્યાએ મારામાં તમારામાં ક્યાં નથી આ વિશ્વ જગતમાં નારાયણ. રામચરિત માનસ પણ કહે છે કે જ્યાં પણ નજર કરો ત્યાં હરિ છે અને હરિ વ્યાપક સર્વત્ર સમાના. જ્યાં નજર કરો ત્યાં મારો હરિ બિરાજમાન છે. પણ જ્યારે ગોવર્ધન રૂપી આ દેહ છે અને જ્યારે કૃષ્ણ એ ઉપાડ્યો છે તો સદૈવને માટે ભગવાનની આ પૂજા કરતા રહેજો. કારણ આ વખતે આ ગોવર્ધન મળ્યો છે, આવતા વખતે મળે કે નહીં મળે કોને ખબર છે સાહેબ. આ વખતે મળ્યો છે અને વારંવાર નહીં મળે એટલે કવિને કહેવું ગમે છે, આવો જીવનમાં લાવો ફરી ફરી ન મળે. આવો જીવનમાં લાવો ફરી નહીં મળે તમને. આ પુષ્ટિ સંપ્રદાયના એક એક પદો જુઓ સાહેબ, જીવની સાથે એને 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 જીવની હારે હાવ ગૂંથી વિધારા છે. જો શબ્દને સમજવામાં આવે તો સાહેબ, આવો ને આવો લાવો જીવનમાં નહીં મળે એટલે મારો કવિ લખે, આવો જીવનમાં લાવો ફરી ફરી ન મળે. 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 વારે વારે માનવ દેહ ફરી ન મળે. વારે વારે માનવ દેહ ફરી ન મળે. વારે વારે માનવ દેહ કદી ન મળે. વારે વારે માનવ દેહ ફરી ન મળે. ફેરો લખ રે યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહા
महाप्रभुजी श्रीनाथ जी बोलो श्री यमुना जी बोलो 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 जय यमुना जी बोलो श्री यमुना जी बोलो जय यमुना जी बोलो श्री 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 यमुना મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુ માટે જ્યાં સુધી આ ગોવર્ધન મળ્યો છે ત્યાં સુધી ભગવાન કનૈયો કે બરાબર પકડજો હો હા હા અમે પકડ્યા છે તું ચિંતા ન કરીશ અને બરાબર ભગવાન જ્યાં દરેક નીચે હાથ કરે અને ભગવાન ગોવર્ધન નીચે આવ્યા એટલે તરત ગોવાળિયા બોલ્યા કનૈયા લેજે નહીં તો મરી ગયા અહીંયા પણ એક સંદેશો છે સાહેબ આ જગતનો કોઈ જીવાત્મા તમને નહીં જીવાડી શકે કેવળ કૃષ્ણ સિવાય સાહેબ કૃષ્ણ તમને બચાવી શકશે આ જગતનો કોઈ જીવાત્મા તમને બચાવી નહીં શકે એટલે તો ભાગવતના આરંભમાં લખ્યું હતું જન્માદસ્ય યતોન મયાદિ તરત ચારથેશ્વ વિઘ્નસ્વરાજ આ જગતમાં કોઈ કોઈને નથી મારતું કોઈ કોઈને નથી જીવાડતું સૌને ભગવાન જીવાડે છે અને સૌને ભગવાન અહીંથી વળી પાછો બોલાવી લે છે માત્ર મને તમને નિમિત્ત બનાવે છે આ જગતમાં બાકી કશું નથી આ જગતમાં એક દિવસ બે દિવસ સાત દિવસ સુધી આ લીલા ચાલી એટલે વ્રજવાસીઓમાંથી એક વૃદ્ધ માણસ ઉભા હતા અને એની બાજુમાં બરાબર એક બરસાનાવાળા લોકો ઉભા હતા એ બરસાનાવાળા લોકો અંદર મીંડા વાતો કરવા કે આ પર્વત કાંઈ કનૈયા નથી ઉપાડ્યો તો આ પર્વત આપણી રાધાએ ઉપાડ્યો આપણી રાધાએ એ ક્યાં ન્યા છે અરે એમ ન હોય તો આ કનૈયાનું દાબુ અંગ આપણી રાધા છે અને જુઓ કનૈયા ક્યાં હાથથી પર્વત ઉપાડ્યો છે તો કે દાબા હાથથી એટલે આ પર્વત કનૈયા નહીં આપણી રાધાએ ઉપાડ્યો છે આ વાત વાંચતા વાંચતા બરાબર ભગવાન કનૈયાના કાને આવી કનૈયો ક્યાંય વળખાય વાંદરો માલખાય મદારી આવું ન ચાલે એટલે ભગવાને એ સમયે કેડમાં ખોસેલી બંસરી કાઢી જમણા પગની આટી મારી અને એ સમયે ભગવાન કહે છે કે હે ગોવર્ધનનાથ હે ગિરિરાજ પર્વત તું જો મારા દાબા હાથની ટચલી આંગળીના નખના ટેરવાથી એક વેત અધર જઈ અને નિરાધાર ઊભો ન રહે ને તો તને મારી બાંસુરીના સોગંદ છે અને ભગવાને વેણુનો નાદ કર્યો વાંસળી બગાડી શું વેણુ બગાડી ગિરિરાજ એક વેત અધર જઈ અને નિરાધાર ઊભા રહ્યા બરસાનાવાળા લોકોનો વ્રજવાળા લોકોનો મોહ ઉતારી નાખ્યો ભગવાન ભગવાન કઈ વળ ખાઈ વાંદરો માલ ખાઈ જાય મદારી એમના હાલ ઇન્દ્રને ખબર પડી ગઈ કે બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો એકાંતમાં આવી અને ભગવાન પાસે પ્રાર્થના કરે છે પ્રભુ મને માફ કરો હું આપને ઓળખી ન શકો અને એ સમયે ભગવાને કીધું છે કે ઇન્દ્ર સત્તા મળે ને તો સત્તાનો ક્યારેય દુરુપયોગ ન કરવો જોઈએ સત્તા મળે છે તો સત્તાનો અહંકાર ન રાખશો સત્તામાં તો સૌનું ધ્યાન રખાય કોઈને ધ્યાનમાં કોઈ દી ન રખાય પણ આપણે તો સત્તા મળે એટલે ધ્યાનમાં જ રાખીએ વારો પાડી જ દઈ તરત જ આપણો વારો આવ્યો નથી અને કાંઈ એનો વારો પડ્યો નથી એટલે ભગવાને ઇન્દ્રનો અહંકાર ઉતાર્યો એ સમયે બીજો સંદેશો મળ્યો કે તમારા જીવનમાં અહંકાર રાખશો ને તો કૃષ્ણ એકના એક દિવસ તમારો અહંકાર ઉતારીને રહેશે એમાં કોઈ જાતનો સંશય નથી માટે જીવનમાં કોઈ દી અહંકાર ન કરશો ભગવાને આપણને માણસ બનાવીને મોકલ્યા છે તો માણસ બની અને જીવન જીવીને વયા જાજો કોઈ માણસને કોઈ દી કહેવાનો મોકો ન આપતા કેલા ભાઈ માણા થા
નકર માણા કઈ જાહે માણા થા, એટલે માણસ થવાનો કોઈને કહેવાનો શબ્દનો મોકો ન આપશો. આવી ઇન્દ્રમદ ભંગલાની કથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને વર્ણવી, એ કથા મેં આપને વર્ણવી, એ કથાની સાથે આજના દિવસને વિરામ આપું. પણ બે કળીઓ ગાવી છે, માત્ર ભાવ છે ગાઈએ. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી, એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી, એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી, એવો રસિયો રૂપાળો. સૌ લોગ ગાઈએ તાલીઓ કે સાથ, કુછ પલ કે લિયે. એ મારે માથે છે યમનાજીની હેલરે ઘેરે જાવું ગમતું નથી, મારે માથે છે યમનાજીની હેલરે ઘેરે જાવું ગમતું નથી, એ મારે માથે છે પાણીની હેલરે ઘેરે જાવું ગમતું નથી, મારે માથે છે પાણી એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી, રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી, ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે બોલો ભાઈ શ્રી રાધે બોલો ભાઈ શ્રી રાધે બોલો ભાઈ શ્રી રાધે બોલો ભાઈ શ્રી રાધે એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી, રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર
ભગવાન શ્રી રાધે, ભગવાન શ્રી રાધે, બોલો ભાઈ શ્રી રાધે, બોલો ભાઈ શ્રી રાધે, ગાવો ભાઈ શ્રી રાધે, ગાવો ભાઈ શ્રી રાધે, ભજમન શ્રી રાધે, ભજમન શ્રી રાધે, ભજમન શ્રી રાધે, ભજમન શ્રી રાધે, એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમ તું નથી, એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમ તું નથી, એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમ તું નથી, રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમ તું નથી, ઘેર જાવ ગમ તું નથી, ઘેર જાવ ગમ તું નથી, મારે માથે છે યમુનાજીની હેલ રે, ઘેર જાવું ગમતું નથી, મારે માથે છે યમુનાજીની હેલ રે, ઘેર જાવું ગમતું નથી, ભજમન શ્રી રાધે, ભજમન શ્રી રાધે, ભજમન શ્રી રાધે, ભજમન શ્રી રાધે, બોલો ભાઈ શ્રી રાધે, બોલો ભાઈ શ્રી રાધે, ગાવો ભાઈ શ્રી રાધે, ગાવો ભાઈ શ્રી રાધે, ગાવો ભાઈ શ્રી રાધે, ગાવો ભાઈ શ્રી રાધે, બોલીએ દ્વારિકાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, ગોવર્ધનનાથ કી જય. આજના દિવસની કથાને આવો અહીંયા વિરામ કરીએ, સૌ સાથે મળી મારા હરિના નામનો ભાવથી ઘોષ કરીએ, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, જય શ્રી રાધે જય શ્રી રાધે જય શ્રી રાધે. બોલો વૃંદાવન વિહારી લાલ કી જય, ભાગવત ભગવાન કી જય, દ્વારિકાધીશ કી જય, ગોવર્ધનનાથ કી જય, ગિરિરાજ ધરણ કી જય, ઉમાપતિ મહાદેવ કી જય, પવનસુત હનુમાનજી મહારાજ કી જય, સદગુરુ ભગવાન કી જય, ચંદ્રભાગા માત કી
राज के आनंद की जय। प्रेम से बोलो नमः पार्वती पतये हर हर महादेव। आज ना दिवस की कथा ने अहीं विराम आपता ભગવાન ના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજ ના ચરણોમાં મારા માતા પિતા મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં અહીં પધારેલા વડીલ માતા પિતાઓ તેમજ જીવ માત્ર ના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે। આવતીકાલ સવારે 9 કલાકે ફરી પાછા ભગવત ચર્ચા માટે મળીશું। હરિ ઓમ તત્સત। ॐ जय कनक प्रभु जय कनक मीठी मोरली वाला मधुरी सी मोरली वाला गोपीना प्यारा। ॐ जय कनक वाले वही कुछ उतारी कालिया मर्दन की धागायों ने चारी। ओम जय काला काला गोवर्धन तोड़ो वाले कचली आंगलिये वाले कचली आंगलिये गर्व उतारो जय जय की धारी। जय काना काला गुण तनो तुझ पार के में नहीं आवे माला जी के में नहीं आवे नेति वेद पुकारे पुनीत गुण गावे। ॐ जय काला काला ॐ जय काला काला ॐ जय काला काला। यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सत्पाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे। गिरिराज धरण प्रभु तुम्हारी शरण 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 तुम्हारी शरण 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 प्रभु तुम्हारी शरण गिरिराज धरण 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 प्रभु तुम्हारी शरण। श्री कृष्ण गोविंद हरे